સુરતમાં શહેરી ગરબામાં સાંસ્કૃતિક અને પરંપરાગત રીતે ગરબા જોવા મળ્યા. સુરતના પૂર્ણા વિસ્તારમાં રાધે પાર્ક સોસાયટીમાં સાંસ્કૃતિક ગરબાનું આયોજન કરવામાં આવ્યું. આપણી ગુજરાતની સંસ્કૃતિ મૂળભૂત ટકાવવા માટે પ્રયાસ કરવામાં આવ્યા છે. સ્ટોરી રિપોર્ટ બાય સુરતથી સતીશ કુંભાણી સાથે કેમેરામેન ચિરાગ રાજકોર. મારું નામ કાતરિયા પ્રકાશભાઈ છે અને હું પ્રેરણા વિદ્યાલયમાંથી એજ પ્રિન્સિપાલ તરીકે ત્યાં વર્ક કરું છું. તો રાધે પાર્ક એપાર્ટમેન્ટ જે નંદન સોસાયટીમાં આવેલો છે કે જેની અંદર દર વર્ષે છેલ્લા 10 વર્ષથી બાળકોને એજ ખેલૈયા તરીકે જે બાળકો નવરાત્રિમાં ખેલે છે તો એ લોકોને અમે ઇનામ આપીએ અને પ્રોત્સાહિત કરીએ છીએ. કે અમારો મેઇન હેતુ એ છે કે જે લોકો બહાર રમઝટમાં પૈસાનો ખર્ચ કરીને જાય છે તો એના બદલે પોતે એક પરિવારની જેમ શેરીની અંદર રહી અને શેરીની અંદર રમઝટનું કાર્યક્રમનું આયોજન કરે તે હેતુસર અમે દર વર્ષે આ એપાર્ટમેન્ટની અંદર જે બાળકો છે, જે બધા મોટા લોકો છે કે જેઓ ખેલૈયા તરીકે ગરબા રમે છે, અમે એને ઇનામ આપીએ અને પ્રોત્સાહિત કરીએ છીએ. જી, આપનું નામ? અંજલિ કાલિયાણી. કેવા પ્રકારનું આયોજન કરવામાં આવે છે આપની સોસાયટીમાં? અમે અહીંયા છેલ્લા 10 વર્ષથી શેરી ગરબાનું આયોજન કરીએ છીએ. અહીંયાથી અહીંયા બધા મળીને ઉપર થાબે બધા રાસ લે છે. અમે ક્યાંય પાર્ટી પ્લોટ કે બહાર રમઝટમાં જતા નથી. બધા અહીંયા મળીને આપણી જૂની જે પરંપરા છે એ પ્રમાણે શેરી ગરબા રમીએ છીએ અને જે બધા છે એટલે મહાપ્રસાદ કરે છે અને બહાર રમઝટ કરતાં અમને અહીંયા વધારે સુરક્ષિત લાગે છે અને બીજો કોઈ એવો ડર રહેતો નથી, એટલા માટે અમને શેરી ગરબા ગમે. લોકોને શું સંદેશો આપશો? જે આપણી જૂની ભારતીય સંસ્કૃતિ છે એ પ્રમાણે આપણે શેરી ગરબાને મહત્ત્વ આપવું જોઈએ અને બહાર રમઝટ કરતાં પોતાના બધા જે એપાર્ટમેન્ટ કે શેરીના સભ્યો સાથે મળીને રાસ લે એ વધારે સારું. આપનું નામ? વાઘેલા ભૂમિકા. કઈ જગ્યાએ? રાધે પાર્ક એપાર્ટમેન્ટ. નવરાત્રિમાં કેવા પ્રકારનું આયોજન કરવામાં આવે છે? અમે શેરી ગરબા લઈએ છીએ. અહીંયા 9 દિવસ અલગ અલગ કપડાં પહેરીને અમે ભાઈઓ બહેનો બધા સભ્યો સાથે મળીને ગરબા રમીએ છીએ અને અમને અહીંયા 12 ગરબા નવરાત્રિ થાય છે એના કરતાં અમને અહીંયા વધુ મજા આવે છે રમવાની અને અમે અહીંયા બધા ભેગા મળીને એક સાથે સભ્યો બધા સાથે મળીને ગરબા રમીએ છીએ. આઠમનો મહાપ્રસાદ થાય છે અહીંયા. બધા રોજ અલગ અલગ નાસ્તો અહીંયા બધા મળીને અમે કરીએ છીએ. ખાસ કરીને વાત કરવામાં આવે આ 9 દિવસના તહેવારમાં કેવી રીતે તમે આયોજન કરો છો અને કેટલા લોકો હોય છે અને કેવી રીતે? અમારા સોસાયટીના બધા તમામ ભાઈઓ અને બધા બહેનો બધા મોટા વડીલો બધા થઈને આનું આયોજન કરે છે. અહીંયા કેટલા ટાઈમથી તૈયારી કરે છે, 4-5 દિવસ અગાઉથી અહીંયા તૈયારી કરવામાં આવે છે અને બધા સભ્યો થઈને બધા અલગ અલગ બધા શું કહેવાય પોતપોતાની રીતે તૈયારી કરે છે અને એકદમ બધા